નમસ્તે સ્વાગત છે ગુજરાતી વર્ગમાં ચેપ્ટર નંબર સેવન્ટીન છબી ભીરતરની પાર્ટ ટુ પાર્ટ વનમાં આપણે જોયું કે અશ્વિન મહેતા ગાંધી ફિલ્મના હીરો બેન કિંગ્સલે જેવા લાગતા હતા એટલે સૌથી પહેલો એમનો અનુભવ ઓસ્ટ્રેલિયાનો સિડની જતા રસ્તામાં હોટલમાં જમવા ઊભા રહ્યા ત્યારે હોટલનો માલિક એ ગાંધી ફિલ્મના હીરોથી પ્રભાવિત હતો એટલે લેખકને જમાડ્યાને પૈસા ન લીધા સેકન્ડ એક્સપિરિયન્સ હતો ન્યૂયોર્કના રસ્તા પર એમને ફોટોગ્રાફી લેવાની હતી એ દરમિયાન હબસી એમના વગર કયા સમજી જાય છે અને એમને મદદ કરે છે અને આ બંને પ્રસંગ ગાંધીની બલિહારી શીર્ષક હેઠળ લખાયેલા હતા એ આપણે જોયા નેક્સ્ટ જોઈએ ગાંધીની બલિહારીનો ત્રીજો પ્રસંગ ઉપર નોંધી ઘટના પાછી ન્યૂયોર્કની મોટી પંચતારક હોટલમાં મારે એક પ્રશ બાઈ સિન્થિયા સાથે લંચ મીટિંગ હતી અમે બંને મનોમન પોણાથી એક કલાક ફાળવેલો પણ વાત વાતમાં અઢી કલાક નીકળી ગયા એક પછી એક વાનગી આવતી જ ગઈ પણ પેટ સુધી માંડ બે ત્રણ મોટા ચમચા પહોંચ્યા હશે સિન્થિયા કહે મારે એક બીજી મીટિંગ છે એટલે મા ટેક્સીએ જવું પડશે મેં કહ્યું મને કકડીને ભૂખ લાગી છે ગાજરની કેક ને ઇટાલિયન કોફી કાપોચીનો પીધા પછી જ હું તો ઊભો થઈશ બિલ ચૂકવીને સિંધિયાએ જેવો હોલની બહાર પગ મૂક્યો કે મારા ટેબલની આસપાસ પીરસણિયાઓનો મેળો જામી ગયો પીરસણિયાઓ એટલે ફૂડ સર્વ કરે એ મને થયું કે નક્કી આ ટેબલનું બુકિંગ હોવું જોઈએ ને મારે જરા ઉતાવળ કરવી જોઈએ ત્યાં એક અશ્વેત પીરસણી પીરસણીયાને બંગાળી માનીને મેં બાજુમાં બોલાવ્યો કોલકત્તામાં રહેતા મારવાડીઓની હિન્દી બંગાળીમાં મે એને પૂછ્યું કે આ બધો જમેલો શાનો છે એ બાંગ્લાદેશી મુસલમાન નીકળ્યો તમે ગાંધી જેવા લાગો છો ને એટલે તમને જોવા તમારી સેવા કરવા બધા ભેગા થયા છે એ એકે હસ્તાક્ષર માંગ્યા મેં કહ્યું બાય ગોડ હું ગાંધી પણ નથી ને બેન બેન કિંગલી પણ નથી છતાં તને અશ્વિન મહેતા ચિત્રી આપવામાં મને વાંધો નથી માનું છું કે ગાંધી ફિલ્મને દસ બાર વર્ષનો વરસ તો સહેજ પણ થઈ ગયા હશે અને છતાં લોકો ભૂલ્યા નથી લાસ્ટ અને સેકન્ડ શીર્ષકનુંની વાત છે માન માનવ માનવી મનની ગંગા જમની સોરી આપણે આગળના આ જે પ્રસંગની વાત છે એમાં એવું છે કે એમને ગાંધીજી સમજતા એટલે એમના ઓટોગ્રાફ લેવા માટે પણ લોકો આવતા ત્યારે ગાંધીજી એ પોતે નથી પણ અશ્વિન મહેતા છે અને એમ કરીને હું હસ્તાક્ષ હસ્તાક્ષર આપવા તૈયાર છું એમ કરીને એણે લેખકે સિગ્નેચર કરી આપી અને ગાંધી ફિલ્મને આ બાબત બન્યાના દસ બાર વર્ષ પહેલાં ગાંધી ફિલ્મ આવી ગઈ હતી તેમ છતાં એની અસર લેખકને દસ બાર વર્ષ પછી પણ જોવા મળતી હતી જોઈએ લાસ્ટ માનવી મનની ગંગા જમની આજથી ચાલીસેક વર્ષ અગાઉ મેં હિમાલયનો પહેલો એકલ પ્રવાસ કરેલો એકલ પ્રવાસ એટલે હું એકલો જ ગયેલો મારો સાથી ભૂમિયો મજૂર જે કહો તે એક હુકમસિંહ હું પચીસનો તો એ પાંત્રીસનો એટલે જ્યારે લેખક હિમાલયનો પ્રવાસ કરવા ગયેલા ત્યારે એ પચીસ વર્ષના હતા અને એમનો સાથી ભૂમિયો ગાઈડ જે કહો એ હુકમસિંહ પાંત્રીસ વર્ષના હતા હુકમસિંહ મારા પર ખુશ કહે પંદર વર્ષથી મેદાન મેદાનના મેદાનના સાહેબોને ફેરવું છું પણ મારા પેંગડામાં પગ ઘરીને મારી ઝડપે દસ બાર કલાક ચાલનારો તમારા સિવાય કોઈ મળ્યો નથી પેંગડામાં પગ નાખવો એટલે મારી સાથે સાથ મારી બરાબર કરી બરાબર કરી બરાબરી કરીને ચાલનાર દસ બાર કલાક ચાલનારા તમારા સિવાય બીજા કોઈ મળ્યા નથી તે દિવસોમાં હું ચા કોફી પણ પીતો નહીં માંસાહાર કરતો નહીં તેનું હુકમસિંહને ભારે આશ્ચર્ય માંસાહાર એટલે નોનવેજિ નોનવેજ નો ન ખાય ચા કોફી પણ ન પીવે અને આ બાબતનું હુકમસિંહને બહુ મોટું આશ્ચર્ય થતું મેં એની આગળ સૂંઠ ગોળની ગોળીનો મહિમા ગાયેલો ને મુખ્યત્વે દૂધને ઘઉં મગના સત્તુના મારા ખોરાકના ફાયદા ગણાવેલા સત્તુ એટલે ચણા ચણાને શેકીને એનો લોટ બનાવીને એને ગોળમાં મિક્સ કરીને ખાવાય એને સત્તુ કહેવાય એના ફાયદા ગણાવેલા વધારામાં કહેલું કે હિમાલય સાથેનો મારો નાતો આજકાલનો નથી જન્મો જન્મનો છે નહીં તો ગાડીમાંથી જેવા શિવાલિકના પહાડો દેખાય ને આખા શરીરમાં વીળી સળવળે સળવડે એટલે લેખક કે હિમાલયનો સાથેનો મારો સંબંધ આજકાલનોથી જન્મો જન્મનો એમને લાગે છે કેમ કે જેવી જ ગાડી હિમાલયના પર્વત પાસે આસપાસ ફરવા લાગે ત્યારે શિવાલિકના પહાડો દેખીને એમના શરીરમાં વીજળી પ્રવેશી જાય રાજગરાના લાલ ઘૂમ ખેતરોમાં થઈને મો મોડી સાંજે અમે પાના પહોંચ્યા ગોધ ગોધુલીનો સમય હતો ગોધૂલીનો સમય એટલે સંધ્યા સમ સંધ્યાકાળનો સમય જે સમયે ગાયો ચરીને ગામમાં પ્રવેશ છે અને ગાયોના પગથી ઉડતી ધૂળ એ સમયે ઉડે એટલે એ સમયને ગોધૂલી કહેવાય છે ને વાત વાતમાં બે વાતાવરણમાં બે બેને હંભા હંભાથી ભર્યું ભર્યું હતું એટલે એ સમયે સંધ્યાકાળ હતો એટલે જે પશુઓ ચરવા ગયા હતા એ બધા ગામમાં પાછા પ્રવેશતા હતા ઘરની ખુલ્લી પરસાળમાં અમારા ધામા હતા પરસાળ એટલે ખુલ્લું આંગણ મારું દૂધ સૂંઠ સત્તુનું ભોજન હું પતાવતો જ હતો ત્યાં મોટું તપેલું ભરીને બાફેલા બટાકા આવ્યા આગમાં શેકાતા શેકતા શેકતા બધાએ ખાધા ને વાત વાતમાં સૌ ઊંઘી ગયા રાતે કોઈનો હાથ ફરતો હોય એવું મને લાગ્યું ને હું ઝપકીને જાગ્યો જોયું તો યજમાન ખેડૂતની ઘરડીમાં હવે યજમાન મહેમાનનું ઓપોઝિટ યજમાન થાય તમે જેના ઘરે મહેમાન બનીને જાઓ છો એ ઘર માલિક યજમાન ગણાય અને ઘણીવાર બ્રાહ્મણોને વિધિ કરાવતા યજમાન શબ્દ તમે સાંભળતા હશો જે યજ્ઞ કરાવે છે ને બ્રાહ્મણને બોલાવે છે એ યજમાન તો એ યજમાન એટલે જેના ઘરે લેખક રોકાયા હતા એ એ યજમાન અને એમની ઘરડીમાં મારું ઓઢવાનું સરખું કરતી હતી પછી ખબર પડી કે માજીને મારી બહુ ચિંતા હતી રાત્રે પણ બે ત્રણ વાર નજર નાખી ગયેલા અમે તો મોં સૂંઝણું થતા થતા વેંત નીકળી ગયા મોં સૂંઝણું એટલે બહુ જ સવારનો સમય જ્યારે અંધારું અજવાળું નિશ્ચિત ના હોય ના અંધારું ના અજવાળું પણ મોં જોઈ શકાય એટલું અજવાળું એને મોં સૂંજણું કહેવાય માંડ અડધો ફલાંગ ચાલ્યા હોઈશું ત્યાં એક માણસ અમને પાછો બોલાવી ગયો માજી શિરામણ કરવામાં રોકાયેલા હતા શિરામણ એટલે સવારનો બ્રેકફાસ્ટ અને ગુજરાતીમાં સવારના બ્રેકફાસ્ટને શિરામણ કહેવાય બપોરના લંચને ભાથું કહેવાય ને રાત્રિના ભોજનને વાળું કહેવાય એટલે વિદાય નહોતા આપી શક્યા સૌ પ્રથમ એમણે મારા બધા ખિસ્સા જરદાલુથી ઠસોઠસ ભરી દીધા જરદાલુ એક જાતનું ડ્રાયફ્રૂટ છે એનાથી ઠસો ઠસ ભરી દીધા પછી કપાળે ચાંદલો કર્યો ચોખા ચોંટાડ્યા અને લમણે ટચકા ફોડીને મારા ઓવારણા લીધા એટલે કે નજર ઉતારી વધારામાં હુકમસિંહને કહ્યું કે રાતે પેલી ગુફામાં મારું ધ્યાન રાખે કોઈ ડાઘિયાને મારી પડખે સુવાડે ડાઘિયો એટલે કૂતરું ગરમીની ગરમી રહીને મોમાં મામો દીપડો લવારા લેવા આવે તો મને હેરાન ન કરે એટલે રાત્રિના સમયમાં જંગલમાં રહેવાના હતા એટલે ગુફામાં સૂતા બહાર કોઈ કૂતરાને ઊંઘાડે તો કોઈ જાનવર આવે તો કૂતરું તરત ભસે એટલે લેખકને હેરાન ના કરે એની સૂચના પણ હુકમસિંહને આપી રાત્રે પહેલાં વરસાદ પડ્યો ને પછી બરફ પણ માજીની કૃપાથી રાત સરસ ગઈ સવારે હજાર ફૂટનું ચઢાણ ચડી કુંવારી પહોંચી ગયા ને નિરભ્ર આકાશમાં ધરાઈ ધરાઈને બરફાનો જોયા બરફાનો જોયા એટલે બરફના પર્વતો જોયા પણ અરે આટલા વર્ષે આ લખતા લખતા કાગળ પર પાણી જેવું શું ઝાકળ માંડ્યું એટલે આ આ વાત અને આ પ્રસંગને યાદ કરતાં જ્યારે લેખક લખે છે ત્યારે એમના આંખમાંથી પણ આંસુ સરી પડે છે કેમ કારણ કે એ ખેડૂતની ઘરડી માનો લેખક માટેનો જે કાળજી હતી અથવા પ્રેમ હતો એ લેખકને યાદ આવે છે અને એટલે જ આ પ્રસંગનું શીર્ષક આપ્યું છે માનવી મનની ગંગા જમની એટલે માનવના મનની ગંગા અને યમુના જેવી વહેતી લાગણીનું અહીંયા વર્ણન કરેલું છે તો જોયું અશ્વિન મહેતાના પહેલાં ત્રણ પ્રસંગ ગાંધીની બલિહારીમાં ગાંધીજીના ફિલ્મના હીરો જેવા દેખાતા હોવાથી એમની સાથે બનેલા વિદેશના પ્રસંગો અને અહીંયા માનવી મનની જ ગંગા જમની હિમાલયના પ્રવાસ વખતે થયેલો માણસાઈનો અને મા એક ઘરડી માના પ્રેમનો અનુભવ અહીંયા વ્યક્ત થયેલો છે આઈ હોપ કે તમને આ વાંચીને અને સાંભળીને ખૂબ મજા આવી હશે Thank you very much.